ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, કેમ છો બધા? ધોરણ 12ની અંદર આપણે નામાની અંદર પ્રકરણ 1 કમ્પ્લીટ કર્યું. પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો વિભાગની અંદર ગણતરીનો એક દાખલો બહુ પૂછાય છે અને વિભાગ એ અને બી ની અંદર એક એક પ્રશ્ન પૂછાય છે એક એક ગુણના. આ રીતે કુલ 5 ગુણનું એ ચેપ્ટર હતું અને એ થિયરી પણ સરસ રીતે તૈયાર કરવાની છે અને ટૂંકા દાખલા પણ તમારે તૈયાર કરવાના છે. હવે આજે જોઈએ પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર હવે જો અમે આપણે પ્રકરણ 1 કમ્પ્લીટ કર્યું ને ત્યારે તમે વાત કરી હતી કે ભાઈ આપણે એની અંદર જે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા આ બે ખાતા જે આપણે જોયા ને એ અહીંયા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર એનો સમાવેશ કરવાનો છે. એટલે પ્રકરણ 1 ની અંદર આપણે એ શીખવાના હતા અને આપણે શીખા સરસ રીતે. બે ખાતા એવા છે કે જે ભાગીદારને જ અસર કરે છે, તો એ બે જો ખાતા આપણને સરસ રીતે સમજાયેલા છે તો ધોરણ 11 ની અંદર આપણે બાકીના 3 વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને બાકી સર્વે તો શીખા છીએ. હવે મુખ્ય કેટલા આપણે ખાતાની અંદર તૈયાર કરવાના છે તો કે 3 5. પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ફાળવણી ખાતું અથવા તો નફા નુકસાન ખાતાનો ક્રમ રાખવાની, કારણ કે આપણે નફો લઈ જવામાં સરળ રહે છે એટલે વેપાર ખાતેથી નફા નુકસાન ખાતું, ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યાર પછી મૂડી ખાતા અને એ લાસ્ટ જે આપણે બનાવવાનું છે એ પાકું સર્વે. જો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ, આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે આપણે ભાગીદારીના જે વાર્ષિક હિસાબો છે ભાગીદારી પેઢીના એની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સર્વે. આની અંદર તમને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે વાનથી પરિચિત છો, કારણ કે 11માં આપણે વૈયક્તિક પેઢી એટલે કે એકાંકી પેઢી અને તમારી બુકની અંદર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ભાગ 2 ની અંદર 5મું ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ કર્યું. એટલા માટે આ 3 ખાતા તો આપણને સમજાય છે કે શું છે, પણ આ નવા 2 ખાતા ક્યાંથી આવ્યા? નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું. તો એ 2 ખાતા ભાગીદારીને લગતા છે એટલે આપણે પ્રકરણ 1 ની અંદર જ્યારે વિષય પ્રવેશ કર્યો ત્યારે આપણે એની ચર્ચા કરેલી હતી અને આપણે સમજાતા એ 2 છે કે અહીંયા કુલ આપણે 5 ખાતા તૈયાર કરવાના છે. તો પહેલા તો વાર્ષિક હિસાબો એટલે શું, શા માટે જરૂરિયાત છે, પેઢી શા માટે એને તૈયાર કરે છે એના વિશે થોડુંક સમજીએ. તો ભાગીદારી એટલે આપણે જોયું હતું કે 2 અથવા 2થી વધુ વ્યક્તિઓ સાથે મળીને કોઈ એક દ્વારા અથવા તો બધા વતી ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચવા માટે સંમત થાય. અહીંયા 2 કરતા વધુ ઓછામાં ઓછી 2 વ્યક્તિ જોઈએ અને કંપનીના નિયમ પ્રમાણે એમાં 100ની મંજૂરી આપવામાં આવશે, પણ હાલ અત્યારે 50ની મંજૂરી છે એની અંદર. તો આ રીતે ભાગીદારી પેઢી હવે જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે એણે પોતાની આર્થિક સ્થિતિ કેવી છે, નાણાકીય આર્થિક એટલે કે નાણાકીય સ્થિતિ કેવી છે, નફા નુકસાનની સ્થિતિ કેવી છે, આ માટે એણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે અને એના આધારે જ એ ધંધાની આર્થિક અને નફાની પરિસ્થિતિ જાણી શકે છે અને એના આધારે એણે નિર્ણયો ભવિષ્ય માટે જે લેવાના હોય અને એને વર્ષે વર્ષનો અંદાજ આવે એટલા માટે થઈને દરેક પેઢી વાર્ષિક હિસાબો તૈયાર કરે. ઉપરાંત આપણે 11મા ધોરણમાં તમને હવાલાઓ નિયમો કમોસમી સમજૂતીઓ આપી હતી. આપણે અમુક પરિસ્થિતિને લીધે આપણે કમ્પ્લીટ નહોતા કરી શકતા આ ચેપ્ટર, કારણ કે આપણે સમય એવો હતો કે સ્કૂલો પાછી બંધ થઈ ગઈ એટલા માટે થઈને આપણે અને વધારે ડિટેલમાં નહોતા જઈ શકતા 11મા, પણ આપણે શરૂ તો કર્યું એટલે હા પહોંચાડતો નથી તમે વિદ્યાર્થીઓ કે આ શું છે, હવાલાઓ શું હોય.
ની અંદર તમારે મુખ્ય બે બાબત યાદ રાખવાની છે કે ક્યુ ખાતું ઉધાર થાય છે, ક્યુ ખાતું જમા થાય છે, હવાલાની હંમેશા બે અસર આપવાની છે. બસ આટલું યાદ થઈ ગયું એટલે તમારે ક્યાંય કોઈ તકલીફ ઉદભવશે નહીં. પરંતુ તમે હવાલાની અસર જો આપવાનું ભૂલી જાઓ, માની લો કે એક અસર આપી દીધી ઉતાવળમાં બીજી અસર આપવાની ભૂલી ગયો, તો દાખલાનો જવાબ ક્યારે આવશે નહીં. કારણ કે અહીંયા આપણે ઉધાર અને જમા હવાલાની હંમેશા બે અસર હશે અને આ બે અસર એના કોઈ પણ ખાતાની અંદર બે આપતી હોય છે, તો આ ખાસ. ઉપરાંત આપણે વિગતો જે સિમ્પલ છે, સરળ છે, આમ તમે અગિયારમાં તમને કાર્ડ સિસ્ટમથી ઉધાર જમા આ શીખવું છું, પ્લસ તમે ખાતાની અંદર પેપર ખાતાની અંદર બધું કઈ કઈ વિગત આવશે, જમા બાજુ કઈ વિગત આવશે, આ ખાતા તૈયાર કરી લો ને, તો સાચું અઘરું રહેતું નથી. પણ મહત્વની વસ્તુ છે હવાલાઓને તમારે સોલ્વ કરવા. હવાલાઓ તમે એક વાર સોલ્વ કરી લો એટલા માટે પછી પાછી તમને કાંઈ અઘરું રહેતું જ નથી. હવાલાઓની અસર આપતા આવડી ગયું તમને, એટલે બીજી કોઈ આની અંદર ગાણિતિક અઘરી ગણતરીઓ છે નહીં. આપણે પહેલા ચેપ્ટરની અંદર છે નફાની ફાળવણી શીખાતા નહીં, નફાની ફાળવણી કરવાની આવશે તમારે, આખરની મૂડી શોધવાની આવશે અને સરવાળો ટોટલ કરવાનો છે. આટલી ગાણિતિક ગણતરી છે, બાકી આની અંદર વધુમાં વધુ યાદ રાખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં કે વાર્ષિક હિસાબોની ખૂબ અગત્યનું ચેપ્ટર છે આપણા માટે. તમે કોમર્સના વિદ્યાર્થી તરીકે ધોરણ 12 પછી કોમર્સની કોઈ પણ લાઇનમાં જશો, તમે કોઈ પણ તમારું ક્ષેત્ર પસંદ કરશો વિષયનું, એની અંદર વાર્ષિક હિસાબો તમારી સાથે જ રહેવાના છે. એટલા માટે હું હંમેશા ભાર આપતી હોય કે તમે આને મહત્વ આપો. આપણે જીવનની અંદર એટલે કે રોજિંદુ તમે એઝ અ નાગરિક તરીકે 18 વર્ષ પછી અને પછી તમારે વ્યવહારિક લાઈફમાં આવ્યા પછી પણ તમારા માટે આ નામ તો તમારી હારે જ છે, નામાના વિદ્યાર્થી હારે છે એવું નથી. દરેક વ્યક્તિના અંદર આ જીવનની અંદર નામ હોય છે. કઈ રીતે? તો કે એને આવક જાવક હિસાબ તો રાખવાનો જ હોય છે, અને જે આવક જાવક હિસાબ ન હોય એ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાં હોય. એટલે આપણે આવક જાવક હિસાબ તો દરેકે દરેક સામાન્ય વ્યક્તિ પણ કરતો હશે, ઘરની ગૃહિણી પણ કરતી હશે કે મહિને મારે કેટલું દૂધ દૂધ લઈ થયું, કપડાં બિલ કેટલું થયું, કરિયાણા બિલ કેટલું થયું, સામે આવક કેટલી છે, કેટલા રૂપિયા આ મહિને ભેટા, કેટલા રૂપિયા આ મહિને ભેટા, ધંધાકીય વ્યક્તિ છે, નોકરી કરતી વ્યક્તિ છે, દરેક વ્યક્તિને પોતાના નાણાંનો હિસાબ રાખવો પડે છે. એટલા માટે જ્યાંથી નાણું અસ્તિત્વમાં આવ્યું ત્યાંથી હિસાબ અસ્તિત્વમાં આવ્યો. નાણું હતું તો કોઈ હિસાબ રાખવાની જરૂર જ નથી, કારણ કે કાંઈ કોઈ યાદ રાખવું તમારે. વસ્તુ બદલા વસ્તુ આપણે જે એક્સચેન્જ કરી લેતા, બદલા પદ્ધતિ વસ્તુ મેળવતા હતા, એમાં તો તમારે કંઈ યાદ રાખવાની જરૂર જ નહોતી. તમે ઘઉંના બદલે માઠિયા લઈએ એવા માઠિયા બદલે કાપડ લઈએ એવા કાપડના બદલે, ઘી લઈએ એવા ઘીના બદલે, બાસરી લઈએ એવા બાસરી બદલે, ચોખા લઈએ એવા, આ રીતે તમે વસ્તુની એક્સચેન્જ સાટા પદ્ધતિ જેને કહીએ છીએ વિનિમય પ્રથા, તો ત્યાં તો કાંઈ યાદ રાખવાની જરૂર નથી. કોઈ ઉધાર નથી, કોઈ ગુમા નથી, કાંઈ કોઈ પણ પ્રકારનો હિસાબ નથી. તો જ્યારથી નાણું અસ્તિત્વમાં આવ્યું ત્યારથી હિસાબો અસ્તિત્વમાં આવ્યા. એટલા માટે પણ 11મા ધોરણમાં જો આ ચેપ્ટરનું નામ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એવું આપવામાં આવ્યું છે, તમે નાણું છે તો હિસાબો છે. હવે આજે આપણે પ્રથમ વેપાર ખાતાની સમજૂતી મેળવીએ. જો ગોખલાઈને બેસો બધા, સાથે સાથે ખ્યાલ આવે. આમ તો જો 11મામાં આપણે ઓનલાઈન કરાવ્યું હતું ને ત્યારે પણ મેં તમને આ ત્રણેય ખાતા તો છે ને એ વિડીયોમાં સમજાવેલા તો છે જ. વિદ્યાર્થીઓ જેને જોયા હશે એને ખ્યાલ થશે કે 11મા ધોરણમાં પણ મેં આની અંદર આવતી દરેક એક એક વિગતને સરસ રીતે સમજાવેલી છે. છતાં પણ આપણે જોઈ જઈએ રોજનું
બે બાજુ હશે, ઉધાર અને જમા. જો વેપાર એક વેપાર ખાતું છે, ખાતું છે એટલા માટે એની બે બાજુઓ હોય, ઉધાર અને જમા. આમાં ચારે ચાર ખાતા છે, એક જ પાકું સર્વયુ પત્રક છે, એટલે એને બાજુઓ ન હોય. અહીંયા વેપાર ખાતાની બે બાજુઓ છે, ઉધાર અને જમા. આ એક ફોર્મેટ નમૂનો છે, એની અંદર સમાવેશ વિગતોમાં જમા બાજુ તો ખૂબ ઓછી વિગતો આવે છે. પ્લસ મેં વિદ્યાર્થીઓને હંમેશા હું કહું છું કે આપણે નામો એટલે એક પ્રકારનું વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે. તો વિજ્ઞાન એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ચોક્કસ સિદ્ધાંતોને આધીન સાબિત થયેલી વસ્તુઓને આધારે એને સ્વીકારવામાં આવે છે, એના કારણો સર્વસામાન્ય બને છે અને સ્વીકારીએ છીએ. એમ અહીંયા સૈદ્ધાંતિક રીતે અમુક એના નિયમો પ્રમાણે તમારે આ તૈયાર કરવું પડે છે, એમાં તમે તમારી રીતે બાંધછોડ કરી શકો નહીં. હોય ત્યારે આપણે આખી એની જે આપણે કહીએ ને ગોડ્સ ટ્રેન હોય
या अलग 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 જે કઈ છે એ ખર્ચ છે, ભાડાનો પ્રકાર છે. પણ એના નામ રેલવે મારફત આવતું હોય, હવાઈ મારફત આવતું હોય કે જહાજ મારફત આવતું હોય છે ત્યારે એના નામ બદલાય છે. બાકી એ કાચા માલનો અને તૈયાર માલ લાવવા લઈ જવાને ખર્ચને લગતા બધાય ખર્ચાઓ છે. એટલા માટે આ બધા ખર્ચનો સમાવેશ વેપાર ખાતાની અંદર થાય છે. વર્કેસ ઉત્પાદનને લગતા ખર્ચ, ઉત્પાદન મજૂરી, રોયલ્ટી, કારખાનાના ખર્ચ, કારખાના અને શું મળ્યું આપણને. હવે
જમવા કાચું મળે છે તો શું કહેવાય એને? કાચી ખોળ. ક્યાં લઈ જશું? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર કાચું. આપણે કાલે એની પછીનું છે મેચ નફા નુકસાન ખાતું છે એ જો